હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ બાલુંગી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું વિષય આસપાસ પાઠ આપણે 23મું કરવાનું છે. 22મું પાઠ આપણે જોવાનું જોયું, બરાબર પાણી બચાવીએ જોયું. 21મું પાઠ હવે પાઠ 23 સુંદર કપડાં, બરાબર પાર કપડાં તો આપણે જુઓ તમને આ પાઠ તો બહુ સરસ સહેલો લાગશે. ધ્યાનથી ભણશો તો પાઠ ખૂબ જ સરસ છે અને થોડું સમજવાનું છે, શીખવાનું છે આપણને અને સહેલો છે. તો ચલો સુંદર કપડાં જો બધાને સુંદર કપડાં ખરીદવા ગમે, ખબર છે ને? આપણે તહેવાર આવે એટલે તે શું કામ કરીએ તો કે કપડાંની ખરીદી કરીએ, કઈ કરીએ કે ન કરીએ પણ નવા કપડાં તો જરૂર ખરીદીએ. દિવાળી જેવા તહેવારમાં સાતમમાં આપણે કપડાંની ખરીદી કરીએ છીએ, પણ કપડાં કેમાંથી બને છે, કેવી રીતે બને છે એ આપણને ખબર નથી. તો આ પાઠની અંદર થોડું ઘણું આપણે હળવું હળવું શીખીશું. તો ચાલો પાઠ 23 સુંદર કપડાં, પહેલા પાઠની સમજૂતી જોઈ લઈએ કે પાઠ આપણને શું કહેવા માંગે છે, શું સમજાવે છે. તો કપાસ 6 પ્રકારની વનસ્પતિ છે. પહેલા તો કાપડ બને કેમાંથી, તો કે કાપડ શેમાંથી બને છે એ શીખવા માટે આ શીખવું જરૂરી છે કે કપાસનો છોડ છે એ નાનો એવો થાય છે, જે વૃક્ષ જેટલો મોટો થતો નથી, બરાબર 4-5 ફૂટ જેટલો જ થાય છે અને એ પ્રકારની વનસ્પતિ છે. રૂ અને સૂત્ર કપાસમાંથી મળે છે. જો કપાસમાંથી રૂ બને, આપણને ખબર છે કે કપાસમાં આપણે ક્યાંય અત્યારે તો જવાનું ન હોય પણ બહાર જતા હોઈએ દૂર ક્યાંય તો રસ્તામાં ખેતર આવતું હોય તો ત્યાં જોઈએ કે કપાસ વાવેલો હોય તો એના આપણે એના કાલા જોઈએ ફૂલેલા હોય, એની અંદર વ્હાઈટ વ્હાઈટ કલરના ફૂલ હોય આપણને એવું લાગે, પણ એ શું હોય છે, કપાસ હોય છે અને એમાં રૂ હોય છે. રૂ અને સૂતરમાંથી કપાસ બને. હવે સૂત્રનું કાપડ શેમાંથી બને? રૂ અને સૂતરમાંથી બને છે. આ ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષા લખી મોસ્ટ ટાઈમ બી કયો તો ભલે તમને એમ પૂછશે કે સૂત્રનું કાપડ શેમાંથી બને, તો લખવાનું સૂત્રનું કાપડ રૂ અને સૂતરમાંથી બને છે. ખાસ યાદ રાખવાનું છે. આધુનિક સમયમાં સૂત્રનું કાપડ ઉપરાંત વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે. જો અત્યારે ખાલી સૂત્રનું કાપડ નથી, પેલા ખાલી સૂત્રનું કાપડ જ બનતું રૂમાંથી, પણ અત્યારે તો એટલી બધી આધુનિકતા આવી ગઈ છે કે અત્યારે વિવિધ પ્રકારના કાપડ બને છે. રેશમી, મલમલ, જો તો વેલ્વેટ, હવે તો એવું બધું એવું છે. પછી અત્યારે તો શું રેયોન અને એવા કાપડ બને છે. પેલા તો શું ખાલી કોટનનું જ કાપડ હતું અને ટેરલિંગ હતું જેમાંથી લોકો ઝંપારીને સીવડાવતા. હવે જો હોય તો અલગ અલગ પ્રકારના જેવા કે ઊન, રેશમી, જીન્સ, નાયલોન, ટેરલિંગ અને પોલિએસ્ટર. એટલે આમાં છે વધારે પડતો સૂત્રનો ભાગ ન હોય, આમાં છે તો સૂત્રનું કાપડ મિક્સ હોય. ઊન છે તો ઊન આપણને ભેટું આપે એ ખબર છે ને, એ ઊની કપડાં જેને આપણે શિયાળામાં આપણે પહેરીએ. હવે મલમલ વગેરે દરેક પ્રકારના કાપડ બને છે. હવે કાપડનો રંગ કેવો હોય છે, રંગબેરંગી રંગ અલગ અલગ હોય છે, તેને આપણે રંગબેરંગી પણ કહી શકીએ. કાપડના છાંટકામ કરી અને કાપડ ઉપર ડિઝાઇન બનાવવા આવે છે. જો નહીં નવા કાપડમાં જુદી જુદી ડિઝાઇન હોય, તમે અત્યારે લેક્ચર જુઓ છો તો તમે પહેરેલું કાપડ જુઓ છો એમાં કેવી ડિઝાઇન છે ને, જુદી જુદી પ્રકારની, અથવા તો મમ્મીએ સાડી પહેરી હોય તો એની ડિઝાઇન પણ કેવી હોય, અલગ અલગ હોય. કાપડ અલગ હોય, એમાં બનાવેલી ડિઝાઇન પણ અલગ હોય. હવે જો સાડીઓમાં વિવિધ ડિઝાઇન જોવા મળે છે. હવે જો સૌથી વધારે લેડીઝ વેરમાં આઈટમ હોય જોવાની નહીં નવી, એમ કે સાડીમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં બધે. હવે એમાં બાંધણીની સાડી છે ને, એ નવી ડિઝાઇન એમાં વધારે જોવા મળે બાંધણી. અને બાંધણી લગભગ દરેક પાસે બાંધણીની સાડી હોય જ અને દરેકને એ સાડી ગમે છે. એનું કાપડ, એનું ડિઝાઇન એવી રીતના તૈયાર કરવામાં આવી જોઈએ કે એ પહેરવાથી ખૂબ જ સુંદર લાગે. હવે આ ખાસ યાદ રાખવાનું છે, ગુજરાતમાં જામનગર અને કચ્છની બાંધણીની સાડી પ્રખ્યાત છે. હવે વધારે પડતી બાંધણીની સાડી ગુજરાત, આપણું જે ગુજરાત રાજ્ય છે ને, એમાં જામનગર શહેર અને કચ્છમાં બાંધણી ખૂબ જ બનાવવામાં આવી છે, ખૂબ જ એ પ્રખ્યાત છે. તો ચાલો હવે પાઠની શરૂઆત કરીએ. આજે લાઈન દોરેલી છે, મોસ્ટ ટાઈમ છે, પરીક્ષામાં પૂછાય તો પાકું કરી લેજો. પાઠ 23 સુંદર કપડાં. નાની છોકરી સાજીદા, તેની એક બહેન, બહેન તેનાથી મોટી. મોટી બહેને સુંદર ઓઢણી આપી, ઓઢણીમાં જ સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા. સાંજનું જમવાનું બતાવ્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી. ઓઢણી સાથે રમતા રમતા તે
તે ઉંમરમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી. સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી. જો સાજીદાની નાની છોકરી છે, તેની એક મોટી બહેન છે, એ બંને એને સાજીદાની ઓઢણી આપી. તો ત્યારે છોકરીઓને તમે કઈ ઓઢણી કે સાડીની બે લીર કરીને આપી દો ને તો એ શું કરે, નાની નાની છોકરીઓ રમવા માંડે અને એને એવો દુપટ્ટો સાડીની જેમ પહેરવો ખૂબ જ ગમે. અને જે સાજીદાની બહેને એને ઓઢણી આપી હતી એ ખૂબ જ સુંદર હતી. એની અંદર ભરત ભરેલું હતું, આભલા એટલે કાચના જે મિરર હોય એ લગાવેલા હતા. અને એ રમતી રમતી થાકી ગઈ અને સૂઈ ગઈ. પણ તેને ઊંઘમાં પણ એવો વિચાર આવ્યો કે આ કેવી સરસ ઓઢણી છે, આ કેમ બનાવી હશે. તો ચાલો વિચારો આપણે વિચાર કરીએ સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે. તો ચાલો એનો જવાબ અહીંયા લઈ મૂકજો. જુઓ સાજીદાની ઓઢણી કારીગરોએ એમ્બ્રોઇડરી મશીન દ્વારા કાપડ પર છાપકામ કરી ભરત અને આભલા લગાવી બનાવી હશે એવું આપણે કહી શકીએ. જો સાજીદાની ઓઢણી આ ઓઢણી પણ તમે જોઈ શકો છો, આમાં પણ જો છાપકામ કરી અને આવી રીતના ડિઝાઇન પાડવામાં આવી છે. આપણે કોઈ કાપડ જોઈએ આમાં પણ તમે જોયો છો આભલાથી આભલા ભરેલા છે, એમ્બ્રોઇડરી કરેલું છે કારીગરોએ. પેલા છાપકામ ઉપર છાપે અને મશીન દ્વારા ભરત ભરવામાં આવે કે જેથી કરીને કામ ઝડપી થાય. પેલા લોકો સોય દોરાથી કામ કરતા. કચ્છમાં ગયા તમે જાઓ રાજસ્થાનમાં તો ત્યાં કચ્છી ભરત બહુ હોય કે ત્યાં સાધુ ભરત બાવળીઓ એવા કપડાં પણ એ લોકોએ સાડીઓ પણ એની ભરેલી પહેરી હોય છે. તો આ જવાબ લખી નાખો ચાલો અહીંયા બરાબર. હવે બીજો જવાબ છે હું મોઢે કહું છું ચાલો સમજી લો. ઓઢણી અથવા સીડિયા વગરનું કાપડ લો, તેને અલગ અલગ રીતે પહેરો. તમે તેને કેટલી રીતે પહેરી શકશો તો સાંભળો. આજ ખાલી એક જ લીટી લખવાની છે. ઓઢણી અથવા સીડિયા વગરનું કાપડ ઘણી બધી રીતે પહેરી શકાય છે. બસ આટલું જ લખવાનું છે એ તમારી જાતે લખો. ચાલો હવે છે પાછળનો પેજ જુઓ 160. શું કોઈએ તેને લુંગીની જેમ અથવા તો કોઈએ પાઘડી બાંધવામાં ઉપયોગમાં લીધી તો બીજી કઈ રીતે પહેરી શકાય, તો કે ધોતીની જેમ. કાપડ હોય તો ધોતી પહેરી શકાય ને પાટલી વાળીને, અને પછી જો ઓઢણી જુઓ તો દુપટ્ટાની જેમ પણ નાખી શકાય જો એટલું કાપડ હોય તો. બરાબર, પાઘડી બાંધી શકાય, લુંગીની જેમ પહેરી શકાય. બરાબર ને. ચાલો હવે ઘરમાં કોઈ પણ કાપડા છું કપડા છું તમને એની રચનામાં તેના રંગમાં વિવિધ વિવિધ ભાત દેખાશે અને તે ભાતમાં શું ભેદ લાગે છે તે નોંધ કરો. ચાલો આ નોંધણી છે કે ઘરની અંદર અલગ અલગ પ્રકારના કાપડ બધાના ઘરમાં હોય, ન હોય તો કઈ ટેન્શન લેવાનું નથી, તમારે ફક્ત લખવાનું છે. જો પહેલું સમજાવું છું સુતરાઉ કાપડ એટલે જે ક્યાં સેવાથી બને સૂતર, સુતરાઉ કાપડ સેવાથી બને રો અને સૂતર બરાબર. એમાંથી શું બનેલું હોય ટી શર્ટ અને શર્ટ, જો આપણે ખરીદી કરવા જાય એમાં જો મમ્મી શાક થઈ ગયો તરત એમ કે ના આ નથી લેવું શર્ટ અથવા તો આ પેન્ટ નથી લેવું, આ શર્ટ નથી લેવું, આ ટી શર્ટમાં બહુ ગરમી થશે, એના કરતા આ કોટન નું છે. જો એવા શબ્દો આપણે ખરીદી કરવા જાય ત્યારે એવી વાતચીત થતી જ હોય છે. તો સુતરાઉ કાપડ ટી શર્ટ અને શર્ટ હોય અલગ અલગ કલર. મેં અહીંયા કાઢી સમજ લીધું છે ટી શર્ટ ના કલર અલગ અલગ મળે છે, એમાં ઝીણી ડિઝાઇન હોય, પછી નાની લો જે લસક લસક થાય લસની જાય છે આપણે કઈ ને હાથમાં પકડીએ. પછી એનું કાપડ કેવું હોય સાડી, નાયલોન ની સાડી હોય એમાં કલર બધા હોય, ફૂલ વાળી ડિઝાઇન આપણે લઈએ. પછી ટેરી કોટન, એમાં શું હોય ટેરી કોટન માં તો કે 60% ટેરી પોલિએસ્ટર અને 40% કોટન બ્રાન્ડેડ હોય. આ તો હું અંદાજ કહું છું, પછી તો કેવું ટેરી કોટન છે એ ઉપર આવે. 50-50 પણ હોય, 60-40 હોય, 70-30 હોય, એવી રીતે એને ટેરી કોટન. એમાં થોડો ભાગ કોટન હોય, એના ટી શર્ટ અને શર્ટ હોય, પછી એનો કલર વાદળી રહેલો છે અને મોટી ડિઝાઇન. હવે ખાદી, તો ખાદી ઉદ્યોગ આપણે જોઈએ છીએ કે ગાંધી બાપુએ ખાદીને ખૂબ આગળ લઈ લેવા, ખાદીના કપડા તમે પહેરો ખાદીના આગળ અને સ્વદેશી અપનાવો. બરાબર ને. તો ખાદીના કપડામાં શું હોય, જભા અને લેંગા, અને એ જભાના કલર કેવા હોય બધા, એ લાઇટ કલર, લાઇટ ગુલાબી, લાઇટ વાદળી, લાઇટ ઓફ વ્હાઇટ, પછી લાઇટ વરિયાળી કલર જેવો, એવા બધા જભા અને લેંગા ખાદીમાંથી બને. એમાં ઝીણી ઝીણી ડિઝાઇન ખાદી ઉદ્યોગમાં જાઓ તો તમને સરસ જોવા મળશે. એમાં ખાદીના ડ્રેસ પણ હોય છે, સાડી પણ હોય છે કપડાની. ઉની કાપડ તો એમાં સ્વેટર સાલ વિવિધ ભાત, જીન્સ તો એમાં પેન્ટ બને વાદળી કાળો અને ડિઝાઇન વગરના હોય. પછી રેશમી કાપડ એકદમ ઠંડુ અડો ને તો ચમકતું હોય કાપડ અને કેવું હોય રેશમી હોય, એમાંથી શું બને દુપટ્ટા, પંજાબી અને ધાબળા. બરાબર, પંજાબી એટલે ડ્રેસ, તો
આપણે એને ઓઢવાના રેશમી પોચા પોચા જેને ઓઢવા ગમે ને રેશમી દુપટ્ટા એમાં વધારે પડતું રેશમ હોય અને વિવિધ રંગ હોય જૂની મોટી ડિઝાઇન ચલો આપણે તમારે તમારી બુકમાં એ લખી દઉં ખાલી ખાલી લઈએ તો ચિંતા કરવાની નથી જેટલું લખાયું એટલું લખવાનું છે જાડું કાપડ અથવા કોથળો સાવધાનીથી જુઓ શું તમે તેની એની લંબાઈ ને પહોળાઈ માં દોરા જોઈ શકો છો હા જુઓ તમે કોથળો લેશો ને ઓલો સૂત્રાવડો જેમાં પેલા તો ઘઉં એમાં તમે આપતા હોય પાછળ આવી ગયા પેલા પટ્ટા આવી ગયા એટલે જો કોથળો હોય ને આવી રીતના ઝીણી ઝીણી ડિઝાઇન એક 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 દોરી તમે ખેંચો ને તો આવી રીતના ચેપ્સ હોય જૂના જૂના જો આવી રીતના કોથળા માં અને આની અંદર તમારે ભરતકામ કરવું હોય ને તો પણ થઈ શકે આમાં સોઈ લઈને તમે એક 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 ફેંકાડી ડિઝાઇન પાડી શકો આની મેટ જે રહ્યા ને એવી જ રીતના જ્યારે કાપડને નજીકથી જોશો તો રેસાના તાણા વાણા સરખા જોવા મળશે તમે આવી રીતે કાપડ બની શકો છો હા તમારે કાપડ લેવા લઈ શકો અને જો અહીંયા તમને એક રૂપ છે એવી રીતના કરવાનું છે બે અલગ અલગ રંગના કાપડ લો એક કાગળ ઉપર ઊભી અને બીજા કાગળ ઉપર આડી રેખા બનાવો બંને કાપડ નિશાન કરે રેખા સુધી કાપો ધ્યાન રાખો કે પટ્ટીઓ છે સંપૂર્ણપણે જુદી ન થવી જરૂર છે હવે જો એમાં શું શીખવાનું છે કાપડમાં આ પ્રવૃત્તિ છે તમારે ઘરે કરવાની છે એક કાપડ લેવાનું છે એની અંદર આવી રીતના કટકા કરવાના છે પણ અહીંયા એક લીટી દોરી લેજો એટલે જેથી કાપડ અહીંયા સ્થા કટકા છે ને અહીંયા સુધી જ કટ કરવાનું અહીંયા ફેટ સુધી નહીં લઈ જવાનું પણ છૂટા પડી જશે બીજો કાપડ લેવો એમાં આવી રીતના કરો કાપા કરો એમાં પણ અહીંયા સુધી નિશાન તમને ખૂબ પડી એટલે તમારે પટ અહીંથી જ લગાવવાની આટલી આટલી છે પછી આ બેને મળી નાખો આ કાપડને અહીંયા રાખી એમાં કોરવી કોરવી એક છોડી એક એક છોડીને કેવી રીતના વણો જો આપણે સ્કૂલ ચાલુ હોય તો આપણે એવી રીતના આપણે અહીંયા કાગળમાં પણ એવી ડિઝાઇન કરાવો બરાબર હવે ચિત્ર પ્રમાણે તમારે ગોઠવવું જાણવું છે આવી રીતે આવી સરસ રીતે ચેક્સ તૈયાર થશે જો તમે બુકમાં જોઈ શકો છો છે ને આપણે એક કાપડ આડો લેવાનું છે એક ઊભો લેવાનું છે એનું કટ કરવાની છે બરાબર હવે જો કાપડ ઉપર છાપકામ હવે જો હવે કાપડ ઉપર છાપકામ છે એ અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ તો આ સુધી તમે પ્રયત્ન કરો જે તમારી ઘરે આવું વણાટ થાય છે કાપડમાં બરાબર નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.